नमस्कार, आप जोई रहा छो वाइब्स ऑफ इंडिया ने हूँ छू आपनी साथे नताशा। दर्शक मित्रों, अमदावाद शहर के जेनो पूर्व विस्तार एवं मणिनगर विस्तार में आज आरटीआई एक्टिविस्ट मोटा पाये आवीन अने विरोध प्रदर्शन करवाना छे। कया कारणोसर करवाना छे कि जे लोक नेता इमरान खेड़ावाला द्वारा आज आरटीआई एक्टिविस्टोनी मदद लईने गत विधानसभानी चूंटणी वखते अलग अलग मुद्दाओ पर आरटीआई करी अने कई रीते पोतानी वोट बैंक में वधारो करी शकाय ते मामलाना ज्यारे आरटीआईओ करवामां आवी हती अने हवे इमरान खेड़ावाला द्वारा एक जे मुजब आरटीआई एक्टिविस्टो ने अभद्र भाषानो उपयोग करी अने गाळो भांडवामां आव्यानो वीडियो अने ऑडियो वायरल थयो छे। जे मामले आरटीआई एसोसिएशन ना प्रमुख थी मांडीने तमाम आरटीआई करनार व्यक्तिओ अत्यारे मोटी संख्या में आ विस्तार में उभा थई अने विरोध करवाना छे। आ विरोध मामले जाणी लईशुं अने आगळ पण प्रतिक्रिया जाणीए कि कया मामला अने कया कारणोसर आ विरोध थवा जई रह्यो छे। आ मामलो छे जमालपुरना धारासभ्य इमरान खेड़ावाला द्वारा आरटीआई एक्टिविस्ट ने गंदी अने बीभत्स गाळो भांडी बदनाम करवाना सोशियल मीडियामां वायरल थयेला वीडियोना अनुसार ऑल इंडिया आरटीआई सोशल एक्टिविस्ट फेडरेशन ना राष्ट्रीय प्रमुख आकाश सरकार द्वारा जणावामां आव्यू के सोशल मीडिया में वायरल थयेला आ वीडियो में जमालपुर ना धारासभ्य इमरान खेड़ावाला पद ना नशा में भान भूली समाज सुधारक अने भ्रष्टाचार विरोधी आरटीआई एक्टिविस्टो ने बेफाम अने बीभत्स गाळो बोलता नजरे पड़ा है। जे कृत्य ने तेओ द्वारा वखोड़वामां आव्यो अने आवा शब्दों प्रजा सेवक ने कोई दिवस शोभता नथी। जाहिर मा आवा अभद्र वाणी विलास द्वारा भारतीय संविधान नू अने कायदा नू अपमान थयुं छे तेम जणावामां आव्युं हतुं। आपने जणावीए के अमदावाद शहर ना दाणी लीमड़ा बहरामपुरा अने जमालपुर विस्तार मा असंख्य केमिकल पाणी छोड़ती गैरकायदेसर फेक्टरीओ आवेली छे, जेना केमिकल युक्त पाणी वारंवार आ विस्तारोना गटरनी लाइनो मा उभराय छे अने आ विस्तारना रहीशोने झेरी रोगचाळानो सामनो करवो पड़े छे। आ प्रदूषण फैलावती फेक्टरीओ सामे भोग बनेला रहीशो द्वारा आरटीआई एक्टनो उपयोग करी ज्यारे आ फेक्टरीओ विरुद्धमां लड़त आपवामां आवी त्यारे जमालपुरना धारासभ्य द्वारा તેઓના માનીતા ફેક્ટરી માલિકોના પક્ષે ઉભા રહી પ્રજાનો જ વિરોધ કરવામાં આવ્યો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં કેમિકલના પાણી છોડતા તમામ એકમોની વિરુદ્ધમાં ગુજરાત સરકાર, જીપીસીબી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ ફટકારી તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ કરવામાં આવ્યો ત્યારે ખેડાવાલાનું કૃત્ય ગુજરાત હાઈકોર્ટના આદેશની અવમાનના છે, તેથી તેમની વિરુદ્ધમાં પગલાં ભરવાની માંગ આ વિરોધ દરમિયાન કરવામાં આવી હતી। જે ફેક્ટરીઓ પાસે અત્યારે ઓલરેડી જેના પાસે સીટીપી ના કોર્પોરેશન ના લેબોરેટરી ના બધા જ બને ઓકે છે, બરોબર છે, છતાં પણ એ ફેક્ટરી બંધ છે આજે, તો એ બંધ ફેક્ટરીઓ ને બી હવે તમે અત્યારે કનેક્શન કાપી સમજો, આ તો બરોબર ના કહેવાય। બોગસ માણસો છે અને બોગસ માણસો આરટીઆઈ કરીને આ ફેક્ટરી વાળાને જે પ્રમાણે હેરાન કરે છે અને 50,000 રૂપિયા, 1,00,000 રૂપિયા, 5,00,000 રૂપિયા માંગે છે, એમને તો છે ને અત્યારે મારા હું એમના વિરોધમાં ખંડણીનો કેસ પણ દાખલ કરવાનો છું, કેમ કે આ લોકો આ ફેક્ટરીઓના ઇન્ડસ્ટ્રીઝને બધા હેરાન કરી રહ્યા છે, બરોબર છે, મારી વાત સાંભળો, માણસો તમને લખીને મોકલી દે લેટર અને તમારે એનો અમલ કરી દેવાનો, આ થોડી ચાલે આવી ઓફિસર છે, મારી વાત સાંભળો, તમને આ ફેક્ટરી વાળા તરફથી કે આજુબાજુના વિસ્તારના લોકોની કોઈ ફરિયાદ ના હોય, બરોબર છે, કોઈ જગ્યાએ બીજી જગ્યાએ એને ફરિયાદ અહીંયા કરતા હોય તો આ પ્રમાણે ચાલે નહીં કોઈ, બિલકુલ સર, પણ હવે સર હું સમજી ગયો, હું મેં ઝાલા મારે જો પરેશભાઈ જોડે બી વાત થઈ, બરોબર છે, પરેશભાઈ જોડે વાત કરી, ઝાલા મીટિંગમાં છે, ડીવાયએમસી મહેતા બી મીટિંગમાં છે, બરોબર છે, તમારી લોક જાગૃતિ માટે બનાવાયેલો કાયદો એટલે આરટીઆઈ અને આરટીઆઈ એ તમામ ભારતના નાગરિકોનો હક છે કે તેનામાં માંગેલી જાણકારી સરકાર આધીન હોય છે, પ્રતિબદ્ધ હોય છે કે તે જાણકારી તમામ ભારત દેશવાસીઓ કે જેણે પણ આરટીઆઈ કરી છે તેને મળી રહે અને તે જ આરટીઆઈનો દુરુપયોગ ક્યાંક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા કરવામાં આવ્યો હોય તેવી અત્યારે લોક માંગ ઉઠવા પામી છે અને તે મામલે વિરોધ
વિરોધના પ્રદર્શનો ઉઠી રહ્યા છે, વિરોધના દ્રશ્યો આપણે જોયા. અને તે મામલે હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સોશિયલ વેલફેરના જે અધ્યક્ષ છે આપણી સાથે છે આકાશ સરકાર. આકાશ, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. સૌથી પહેલો મારો તમને સવાલ છે કે જે મુજબ હવે લોકનેતાઓ જો કદાચ આરટીઆઈનો દુરુપયોગ કરીને માત્ર લોકોની ઇમોશન્સ સાથે ફસવણીના મામલાઓ અત્યારે જે સામે આવી રહ્યા છે, અને તેવામાં હવે ઇમરાન ખેડાવાલાનું નામ આવ્યું છે, આ વિરોધના દ્રશ્યો શા માટે? ઇમરાન ખેડાવાલા એ પ્રજાસેવક છે, અને જ્યારે પ્રજાસેવક કેન્દ્રીય કાયદાનો ખરાબ રીતે ગાળો બોલીને કેન્દ્રીય કાયદાનો ઉપયોગ કરતા લોકોને ખરાબ ખરાબ ગાળો બોલે ત્યારે ખૂબ જ નિંદનીય બાબત છે, અને એ એમને પોસાતું નથી. અને અમે આરટીઆઈ એક્ટિવિસ્ટો તમામ વિરોધ કરીએ છીએ અને એમને રાજીનામું માંગીએ છીએ. તમે ગમે તેવું લિસ્ટ આપો પણ પુરાવા આપવા પડશે ને કે કોણ ખોટું કરે છે, કેમ કે આરટીઆઈ કરવી એ ભારતના નાગરિકનો અધિકાર હોય તો અમે આરટીઆઈ કરીએ, અને અમે કોઈ સાંધગાંઠ ના કરતા અને સાચું કરતા હોય તો અમને બીક છે નહીં લાગે. બીક તો ઇમરાન ખેડાવાલાને લાગવી જોઈએ, કેમ કે એમનો વિડીયો છે, અને આ વિડીયો પહેલાં અમારી પાસે ઓડિયો બી છે એમના મિત્ર સાથે ગાળા કાઢીનો અને ગમે તેવી રીતે બોલવાનો. એટલે એ પોતે પહેલેથી આવી તે ભાષા વાપરે છે અને બધાને દબાવવામાં માને છે, અને અત્યારે ઇલેક્શન આવ્યું છે એટલે એમને એવું છે કે અમે પૈસા ઉઘરાવી લઈએ અમારા ઇલેક્શન માટે, એટલે ફેક્ટરીઓવાળાને છાવરી રહ્યા છે. અને ભૂમાફિયાઓ, તમે જો ખેડૂત મંડળની જગ્યામાં 1000થી વધારે બાંધકામો બને છે, 1000થી વધારે ઝાડ કપાઈ ગયા છે, અને આ બધી દેન ઇમરાન ખેડાવાલાની છે. એ પોતે જીપીસીબીની ઓફિસે ફરિયાદો કરવા ગયેલા છે અને કોર્પોરેશનમાં ફરિયાદો કરેલી છે, અને આરટીઆઈ એક્ટિવિસ્ટોને મોહરું બનાવીને પહેલાં ફરિયાદો કરેલી જ છે. અને જો હવે એ બધા ફેક્ટરીઓવાળાને બચાવવા નીકળી પડ્યા છે તો અમે એમની સામે વિરોધ પ્રદર્શન કરીશું, અને જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો એમનો જ્યાં કાર્યક્રમ હશે ત્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટો વિરોધ પ્રદર્શન કરશે. મારું નામ ભરત વાઘેલા છે, અમદાવાદ શહેર કોંગ્રેસ મહામંત્રી છું અને કોંગ્રેસનો વરિષ્ઠ કાર્યકર છું. પણ માનીને ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલાએ જે આરટીઆઈ એક્ટિવિસ્ટ માટે જે શબ્દો વાપર્યા એ બિનસંસદીય છે, એટલે એમને એક ધારાસભ્ય તરીકે એમને આ સોંપતું નથી, આ અસભ્ય છે. અને એમણે ખરેખર વિવેકવાણી શીખવા જેવી છે, અને હું કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે હું કોંગ્રેસના સીએલપી લીડરોને પણ એક વાત કહેવા માગું છું કે આપના ધારાસભ્યોની શિબિર કરો અને એમને વાણી વિવેક શીખવાડો. બહેરામપુરા વોર્ડમાં અને દાલિમરા વોર્ડમાં પ્રોસેસ હાઉસો ઘણા બધા છે, એ પ્રોસેસ હાઉસના વેપારીઓ સાથે ઇમરાનભાઈનું ગોઠવણી થઈ ગયેલી છે, અને પ્રજાના હિતમાં કામ નથી કરતા. પ્રજા માટે થઈને નથી ચૂંટાયા, એ ફક્ત વેપારીઓ માટે ચૂંટાયા છે. અગાઉની ટ્રમ્પમાં જ્યારે પોતે ધારાસભ્ય ચૂંટાયા હતા ત્યારે એમણે જીપીસીપીમાં ફરિયાદો કરી અને આ જ ફેક્ટરીઓને બંધ કરાવી હતી, અને હવે આ ફેક્ટરીઓના માલિક સાથે એમની ગોઠવણી થઈ ગઈ છે, આર્થિક વ્યવહાર છે થઈ ગયા છે એના માટે થઈ, અને એ પ્રજાહિતના કાર્યમાં નથી રસતા. એમને ફક્ત એમનો આર્થિક લાભ જ દેખાય છે, અને એ આર્થિક લાભમાં જ ગાડાબૂડ રહી છે. અને ઇમરાનભાઈ ખેડાવાલા જે ધારાસભ્ય છે કોંગ્રેસ પાર્ટીના, એમણે સામાન્ય પ્રજા દલિત અને મુસ્લિમ વસ્તી જ છે ત્યાં ગાડી બરાબર, આજે પણ એમના પાણીમાં ટોક્સિડ આવે છે બરાબર. તમે ત્યાં જઈને ટેસ્ટ કરાવો, લેબોરેટરી કરાવો. ઇમરાનભાઈને પ્રજાની પડી નથી, ઇમરાનભાઈને ફક્ત એમના પૈસાની અને એ પોતે માલુતી જાર થાય એમાં જ એમનો રસ છે. આજના વિડીયોમાં હાલ બસ આટલું જ. આવા જ અનેક મુદ્દાઓ જાણવા માટે આપ જોવાનું ચૂકશો નહીં વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.